હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી જામ આમાં આપણે બેથી ત્રણ વસ્તુની જરૂર પડશે આપણે આમાં કોઈ પેક્ટિંગ કે જેલેટિન યુઝ નથી કરવાના કે કોઈ થિકનિંગ એજન્ટ આપણે આમાં એડ નથી કરવાના આ જેમ તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી થાય છે ઘરે બનાવવાથી કારણ કે આમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવસનો યુઝ નથી કરવાના જેના લીધે આ સારું એવું હેલ્ધી બને છે તો આ રેસિપી જો તમને ગમે તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જામ આપણું બનીને તૈયાર થયું છે સ્ટ્રોબેરીઝનું તમે કોઈપણ ફ્રૂટ્સનું જામ આ રીતે બનાવી શકો છો જે રીતે મેં બનાવ્યું છે તો ચાલો આજે આપણે સ્ટ્રોબેરીઝનું જામ કેવી રીતે બનાવવું એની રેસિપી શરૂ કરશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અહીં મેં લીધી છે ફ્રોઝન સ્ટ્રોબેરીઝ છે મારી પાસે ફ્રીઝરમાં મારી પાસે ઘણા ટાઈમથી આ ફ્રોઝન સ્ટ્રોબેરીઝ પડી હતી વપરાતી નહોતી એટલા માટે મેં આજે એનું જામ બનાવી ને તમારી સાથે એની રેસીપી શેર કરું છું તમે ફ્રેશ પણ સ્ટ્રોબેરીઝ લઈ શકો છો અહીં મેં એક પેન લીધું છે પેનમાં આપણે ફ્રોઝન સ્ટ્રોબેરીઝ જે હતી એને મેં માઇક્રોવેવમાં બે મિનિટ માટે ડી કરી લીધી છે જેથી આ એટલી થોડી સોફ્ટ થઈ ગઈ છે હવે આમાં આપણે એડ કરશું શુગર નોર્મલી ચારસો ગ્રામ જો તમારી પાસે સ્ટ્રોબેરીઝ હોય તો તમે એમાં અઢીસો ગ્રામ જેટલી ખાંડ સુગર લઈ શકો છો અથવા તો તમે તમ કેટલું સ્વીટ ભાવે છે જામ તમને એ પ્રમાણે પણ તમે શુગરને એડજસ્ટ કરી શકો છો જ્યારે સુગર મેલ્ટ થાય તમે એને ટેસ્ટ કરીને પણ સુગર તમારા અકોર્ડિંગ તમે એને એડજસ્ટ કરી શકો છો તમારે વધારે એડ કરવી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અથવા તો તમે થોડીક ઓછી પણ એડ કરી શકો છો હવે આ સુગર જે એડ કરી એની જગ્યાએ તમે જે આપણે જેગ્રીની સુગર આવે છે એ પણ એડ કરી શકો છો અહીં મારી પાસે ઇમલસન છે સ્ટ્રોબેરીનું એમાં એસેન્સ અને કલર બે ભેગો હોય છે તો એટલા માટે હું ઇમલસન્સ યુઝ કરું છું ઓપ્શનલ છે કારણ કે મારી સ્ટ્રોબેરી ફ્રોઝન હતી તો થોડોક કલર એનો સ્ટ્રોબેરીનો લાઇટ થઈ ગયો છે તો એના માટે થોડેક પિંક ઇસ રેડ કલર આવે આપણા જામમાં એટલા માટે અહીં ઇમલસન મેં એડ કર્યું છે જો તમારી પાસે ફ્રેશ સ્ટ્રોબેરી હોય ને એકદમ સરસથી રેડ અને સ્વીટ હોય તો તમારે કોઈ કલર્સની એડ કરવાની જરૂર નહીં પડે કોઈ ફૂડ કલર કે પછી કોઈ ઇમલસન્સની જરૂર નથી પડતી તો હવે આપણે આને કન્ટિન્યુઅસલી હલાવવાની છે જ્યાં સુધી આપણને જે જામની કન્સિસ્ટન્સી જોઈએ ત્યાં સુધી એને આપણે હલાવવાનું છે આ જામ આપણે પચીસથી ત્રીસ મિનિટની અંદર બનીને રેડી થઈ જાય છે હવે મેં અહીં પોટેટો મેશર લીધું છે એનાથી હું સ્ટ્રોબેરી જે પીસીસ હતા એને હું મેશ કરી લઈશ જો તમારે એકદમ ફાઇન જેમ જોતું હોય તો તમે એમાં જ્યારે સ્ટ્રોબેરીઝ આપણે આ થિક થવા આવે થોડું એકદમ સરસ ઘટ થવા આવે ત્યારે તમે એમાં હેન્ડ બ્લેન્ડર તમારી પાસે હોય તો તમે હેન્ડ બ્લેન્ડરથી પણ એને સ્મૂથ પ્યોરી બનાવી શકો છો પણ મેં અહીં થોડું ચંકી રાખ્યું છે એટલા માટે મેં પોટેટો મેશ યુઝ કર્યું છે તો તમે જોઈ શકો છો આપણું સરસથી એવું સ્ટ્રોબેરી જામ બનીને રેડી થવા આવ્યું છે ઘટ થઈ ગયું છે થોડું હજી આપણે એને થોડીવાર માટે કૂક કરશું પાંચથી સાત મિનિટ માટે હજી એને કૂક કરશું તમે ગેસને મીડિયમ ટુ લો રાખજો જેથી સ્ટ્રોબેરીઝ તમારી બળી ન જાય કે ચોટી ન જાય હવે આપણે ટ્રેનમાં લઈને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો આ જામમાં કોઈ પાણીનો ભાગ નથી ને એકદમ આપણું જામ બનીને રેડી થઈ ગયું છે તો મેં ગેસને બંધ કરી દીધો છે અડધી કલાકની અંદર તમારું સ્ટ્રોબેરી જામ રેડી થઈ જાય છે આ કન્સિસ્ટન્સી આવે એટલે ગેસને બંધ કરી દો કારણ કે હજી આ થોડું ઠંડુ થશે ફ્રિજમાં જશે એટલે ઘટ થશે તો તમે થોડું લૂઝ જ રાખજો તો હવે હું આને ટ્રાન્સફર કરી લઈશ એક પ્લેટમાં આ રીતે આપણે એને પહેલાં એકદમ રૂમ ટેમ્પરેચરમાં આવે એકદમ સરસથી એવું ઠંડુ થાય પછી જ તમારે એને ઝારમાં ભરવાનું છે જામને તમે કાચના ઝારમાં જ ભરજો જેથી સારું રહે અને જો તમારે આમાં લીંબુનો રસ એડ કરો હોય અડધો લીંબુનો રસ તો તમે પણ એડ કરી શકો છો જેના લીધે ક્રિસ્ટલ્સ નહીં બને સુગરના તો આપણું જામ બનીને રેડી થઈ ગઈ છે તમને બ્રેડમાં સ્પ્રેડ કરીને પણ બતાવું છું એ મેં એક બ્રેડ લીધી છે એમાં મેં બટરને અપ્લાય કરી દીધું છે જો તમારે સ્ટ્રોબેરીઝનું અથવા તો ચેરી જામ છે પછી મેંગો જેમ છે ઓરેન્જ જેમ છે અલગ અલગ ફ્લેવર્સના અલગ અલગ ફ્રૂટ્સના બનાવી શકો છો ને મિક્સ ફ્રૂટ્સનું પણ તમે જામ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણું જામ બનીને રેડી થઈ ગયું છે અને એકદમ સરસ સ્મૂઝ સોફ્ટ બની ગયું છે કન્સિસ્ટન્સીમાં અપ્લાયબલ છે આપણું જામ તો આ રીતે તમે પણ એકવાર આ સ્ટ્રોબેરી જામ જો તમારી પાસે સ્ટ્રોબેરીઝ ઘરમાં હોય અથવા તો તમે અત્યારે સિઝન છે સ્ટ્રોબેરીઝની તો તમે સ્ટ્રોબેરી જામ બનાવીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો જો તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવું હોય તો તમે આ સ્ટ્રોબેરી જામ જ્યારે બનાવો ત્યારે તમે એમાં થોડું એવું સિટ્રિક એસિડ એડ કરી દેવું સિટ્રિક એસિડ આપણા પ્રિઝર્વેટિવસનું કામ કરે છે ફૂડને તો સિસ્ટ્રિક એસિડ એડ કરશો તો પણ આમાં ક્રિસ્ટલ્સ નહીં થાય તો આપણું જામ બનીને રેડી થઈ ગયું છે આઈ હોપ તમને આ રેસીપી ગઈ હોય આ મારી પાસે લાસ્ટ વીક જ મેં બનાવ્યું હતું જામ એનું એક જ વીક ચાલ્યું હતું એટલું ખવાઈ ગયું તો હું એ જ બોટલમાં ભરી લઉં છું તમે કાચની બોટલ એકદમ સાફ કરીને એને ડિસ્ટલ કરીને એકદમ બોઇલ કરી અને સુકવીને પછી જ જામને ભરજો જેથી તમારું જામ ખરાબ ન થાય પણ મારી આ જામવાળી જ બોટલ હતી એટલે જ હું એમાં ભરી લઉં છું અત્યારે તો આ જામ તો તમને એક વીકમાં તો ખવાઈ જાશે એટલું સરસ ઘરે બને છે અને બજાર કરતાં પણ સારું બને છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો તમે આ જામ બનાવીને ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કે આનો ટેસ્ટ કેટલો સરસ આવ્યો છે જો તમને રેસિપી ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું આપણે એક પાછા નવી રેસિપી સાથે